કરંટ અફેર ડિસ્કશનમાં આગળ વધીએ સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પછી યુ એ ઈની મુલાકાત લેનાર પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યા છે ઓફકોર્સ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી બેઝિકલી પ્રાઇમ મિનિસ્ટર મોદી જે છે તેઓ ફ્રાન્સની મુલાકાતે ગયા હતા કેમ ફ્રાન્સની મુલાકાતે તો તે ફ્રાન્સમાં ફ્રાન્સનો રાષ્ટ્રીય દિવસ ધેટ ઇઝ બેસિલ ડે બેસિલ ડેને ઓબ્ઝર્વ કરવા ત્યાં પહોંચ્યા હતા ત્યાં તેમને સર્વોચ્ચ ત્યાંનું પુરસ્કાર જે છે લિજિયન દી ઓનર તે આપવામાં આવ્યું આ બેસિલ ડે કઈ તારીખે ઓબ્ઝર્વ કરવામાં આવે છે તો તે છે ફોર્ટીન્થ ઓફ જુલાઈ ચૌદ જુલાઈના રોજ બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો કે તેમની આ ફ્રાન્સની મુલાકાત દરમિયાન તેમણે રફેલની ડીલ સાઇન કરી લીધી છે આ રાફેલની ડીલ જે છે તેની પાછળ ડસોલ્ટ નામક કંપની મેઇન પ્લેયર છે ફ્રાન્સ બાદ તેઓ પહોંચી ગયા યુ એ ઈ યુએની કેપિટલ છે અબુધાબી આ યુ જે છે સાઉદી અરેબિયા અને ઓમાન સાથે બોર્ડર શેર કરે છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કતર યાદ આવી રહ્યું છે કતર કેમ ન્યૂઝમાં હતું બેઝિકલી કતરની જે કેપિટલ છે દોહા દોહામાં ફિફા વર્લ્ડ કપનું આયોજન થયું હતું ફિફા વર્લ્ડ કપનું તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ફ્રાન્સ અને યુ એ યુપીઆઈ બાબતે ખાર સારા એવા પ્રયત્નો કર્યા અને યુપીઆઈ હવે ફ્રાન્સ અને યુ એ પણ ઇનેબલ કરવામાં આવશે આગળ છે એક સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ જેનું નામ છે નેશનલ મલ્ટિડિમેશનલ પોવર્ટી ઇન્ડેક્સ રાષ્ટ્રીય બહુ પરિમાણવીય ગરીબી સૂચકાંક સિમ્પલ ક્વેશ્ચન છે કઈ સંસ્થા દ્વારા તે રિલીઝ કરવામાં આવ્યો છે સૌથી પહેલાં આપણે સમજવું જરૂરી છે કે આ તો રાષ્ટ્રીય સ્તર છે આની પહેલાં મલ્ટિડિમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ દેટ ઇઝ એમપીઆઈ જેમાં જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષમાં ખાલી ભારતમાંથી જ ભારત દ્વારા ચારસો પંદર મિલિયન લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં આવ્યા છે યુજ નંબર તો નંબર ખાસ યાદ રાખો છેલ્લા પંદર વર્ષમાં ચારસો પંદર મિલિયન આ મલ્ટી ડિમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કોણ તૈયાર કરે છે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુ એનડી પી તો શું આ ઇન્ડેક્સ પણ યુએન ડીપી તૈયાર કરે છે આન્સર ઇઝનો અહીંયા વર્ડ છે રાષ્ટ્રીય તો રાષ્ટ્રીય બહુ પરિમાણીય ગરીબી સૂચકાંક જે છે તે નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે નીતિ આયોગ દ્વારા નીતિ આયોગ દ્વારા રિસેન્ટલી એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સ પણ રજૂ કરવામાં આવ્યો હતો બેઝિકલી એક્સપોર્ટ સાથે સંકળાયેલો છે કે કેટલું સારું એફિશિયન્ટ એક્સપોર્ટ કોઈ સ્ટેટ કરે છે તો એક્સપોર્ટ પ્રિપેડનેસમાં નંબર વન આ વર્ષે બની ચૂક્યું છે તમિલનાડુ તમિલનાડુ જે છે એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્સમાં નંબર વન બની ચૂક્યું છે આ ઉપરાંત રિસેન્ટલી ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ પણ આવ્યો હતો આ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ જે છે તેમાં પ્રથમ ક્રમાંકે કેરલ રહ્યું છે કેરળ રિસન્ટલી વોટર એવોર્ડ પણ ન્યૂઝમાં હતા વોટર એવોર્ડમાં આ વર્ષે બેસ્ટ વોટર સ્ટેટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશને એમપી મધ્યપ્રદેશને ન્યૂઝમાં જોવા મળતું સિંક્રો કઈ રમત સાથે સંકળાયેલું છે આ સિન્ક્રો જે છે તે સંકળાયેલું છે સ્વિમિંગ સાથે બેઝિકલી ગેમ સાથે સંકળાયેલા પ્લેયર અથવા કોઈ એક ટર્મ જે ન્યૂઝમાં જોવા મળે છે તેને લઈને પ્રશ્નો પૂછવામાં આવે છે તો સિન્ક્રો બેઝિકલી સ્ટેન્ડ્સ ફોર સિંક એટલે કે કોઈ વસ્તુ તાલ લય અને રિધમમાં આવી જાય છે તો જ્યારે સ્વિમિંગની અંદર જિમનાસ્ટ જે છે એક્ટિવિટીસ એક સિંકની અંદર કરતા હોય તેને કહેવાય છે સિન્ક્રો આ પણ એક અલગ સ્પોટ છે સિન્ક્રો જે છે એક સ્પોટ છે વિચ ઇઝ રિલેટેડ ટુ સ્વિમિંગ આગળ વધીએ સીએમ રાઇસ તરફ સીએમ રાઇસ જોઈને આપણને યાદ આવવું જોઈએ પીએમ શ્રી સ્કૂલ ના વોટ ઇઝ પીએમ શ્રી સ્કૂલ તેનો મતલબ થાય છે સ્કૂલ ફોર રાઈઝિંગ ઇન્ડિયા સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા શ્રી સ્કૂલ જે છે તૈયાર કરવાની છે ચૌદ હજાર પાંચસો જેટલી ગવર્મેન્ટ દ્વારા આ રીતનો લક્ષ્યાંક સેટ કરવામાં આવ્યો છે બજેટમાં પણ મેન્શન છે સાથે સાથે ભારત શ્રી નામનો એક ઇન્સ્ક્રિપ્શન માટેનો પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો છે ફિઝિકલી જેટલા પણ ઇન્સ્ક્રિપ્શન છે જેને આપણે અભિલેખો કહીએ છીએ તેને ડિજિટલાઈઝ કરવા માટે આ થઈ ગયું પીએમશ્રી આ થઈ ગયું ભારત શ્રી અથવા સેડ ડિપોઝિટરી ઇન્સ્ક્રિપ્શન પ્રોગ્રામ તો શ્રી શ્રી વર્ડ છે પરંતુ બંનેનો મતલબ અલગ છે ન્યૂઝ એ છે કે રિસેન્ટલી સીએમ રાઇસ સ્કૂલો જે છે આ સ્થાપવાની જાહેરાત કયા રાજ્યએ કરી હતી તો આ જે છે આ રાજ્ય જે છે તેના દ્વારા બેસ્ટ વોટર સ્ટેટ અથવા વોટર એવોર્ડ્સ જે છે મેળવી લેવામાં આવ્યો છે તો એ વાત થઈ રહી છે મધ્યપ્રદેશની આગળ પ્રશ્ન છે કે ખાદ્ય અને ગ્રાહક બાબતોનું મંત્રાલય જે છે તેના દ્વારા સબસિડીવાળી એક દાળ જે છે લોન્ચ કરવામાં આવી છે આ રીતની ચણાની દાળ છે તેને લોન્ચ કરવામાં આવી છે ખૂબ જ ઓછા ભાવમાં તે અવેલેબલ છે જસ્ટ એને સેલ કરવા માટે એક પ્રોપર બ્રાન્ડ નેમ આપવામાં આવ્યું છે ક્વેશ્ચન ઇયર ઇઝ આ બ્રાન્ડ નેમ શું છે તો આ બ્રાન્ડ નેમ છે ભારત દાળ ભારત દાળ તો આ રીતના બ્રાન્ડ નેમ અંતર્ગત ચણાની આ દાળ જે છે સબસિડાઈઝ રેટમાં અવેલેબલ રહેશે અહીંયા બ્રાન્ડ નેમ વર્ડ યુઝ કર્યો છે શું તમે રિકોલ કરી શકો છો વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ જે અંતર્ગત દેશના તમામ ખાતરો જે છે તેને એક બ્રાન્ડ નેમ અંતર્ગત સેલ કરવામાં આવશે એટલે કે ટુ થર્ડ પાર્ટ ઓફ પેકેજિંગ ઉપર બ્રાન્ડનેમ અને વન થર્ડ પાર્ટ ઉપર જે તે કંપની પોતાનું એડવર્ટાઇઝ કરી શકશે બેઝિકલી આ ખાતર માટે ફર્ટિલાઇઝર માટેનું બ્રાન્ડ નેમ હતું ભારત તો આ સિમિલરલી બંનેને લિંક કરીને તમે યાદ કરી શકો છો અહીંયા ચણાના દાળની વાત થઈ રહી છે તો યાદ રાખી લો રિસેન્ટલી જોહા રાઈસ જોહા ચોખા ન્યૂઝમાં છે એટલા બધા ન્યુટ્રિશિયસ છે કે ડાયાબિટીસ જેવી બીમારીઓ સામે પણ લડી શકે છે તો બેઝિકલી જુહા રાઇસ જે છે તે કયા રાજ્યના છે ક્વેશ્ચન એન્ડ સિયર જોહા રાઇસ જે છે તે આસામના છે આસામ પરથી બીજું કોઈ રિકોલ કરી શકો છો તમે યસ આસામનું ફેમસ ડાન્સ છે બિહુ આસામ જે છે તેના બિહુના ફેસ્ટિવલમાં ત્યાંના લોકો ગમોચા નામક એક કોટન ટુવાલ યુઝ કરે છે જે જનરલી વ્હાઇટ અને રેડ કલરનું આ રીતનું જોવા મળે છે રિસેન્ટલી ગમોચાને જીઆઈ ટેગ એનાયત કરવામાં આવ્યો છે બીજી એક ખાસ વાત યાદ રાખો આસામની અંદર એક ખૂબ જ ફેમસ મંદિર આવેલું છે જેનું નામ છે કામખ્યા ટેમ્પલ કામખ્યા મંદિર આ ઉપરાંત લાસ્ટમાં આસામના નેશનલ પાર્ક કેવી રીતે યાદ રાખશો દેટ ઇઝ એનડી સ્ક્વેર કે આર ઓ ઇક્વેશન લાગી રહી છે નો એન ડી સ્ક્વેર એટલે કે એનનો સ્ક્વેર અને ડીનો સ્ક્વેર તો અહીંયા થશે નામેરી અને નામદફા નામેરી એન નામદફા ડીનો સ્ક્વેર ધેટ ઇઝ દેહિંગ પટકાઈ દેહિંગ પટકાઈ અને દિબ્રુ સાઈ ખોવા કે આર ઓ કે ફોર કાઝીરંગા કે ફોર કાઝીરંગા આર ફોર રાય મોના રાઈમોના લાસ્ટ ઓફ સ્ટેન્ડ ફોર ઓરંગ આ થઈ ગયા આસામના તમામે તમામ એટલે કે સાત નેશનલ પાર્ક જે યાદ હોવા જરૂરી છે રિસેન્ટલી ન્યૂઝમાં નમદા જોવા મળ્યું હતું આ નમદા એક ગાદલું અથવા એવું કહી શકો છો કે ગાલીચા છે સિમ્પલ ક્વેશ્ચન છે કે આ એક સ્પેશિયલ અલગ ટાઈપ ઓફ કોટનમાંથી અમુક ટાઈપ ઓફ આર્ટિસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતું હશે તો પ્રશ્ન એમ છે કે તે કયા રાજ્ય અથવા યુનિયન ટેરેટરી સાથે સંકળાયેલું છે હું તમને હિન્ટ આપી શકું છું કે અહીંયા કારેવા રિજિયન આવેલું છે આ કારેવા ક્ષેત્ર જે છે અહીંયા સેફરન એટલે કે કેસરની સારા એવા પ્રમાણમાં ખેતી પણ થાય છે દોસ્તો અહીંયા હું વાત કરી રહ્યો છું જમ્મુ કાશ્મીરની જમ્મુ કાશ્મીરની અંદર રિસેન્ટલી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત ઘણા બધા યુવાનોને આ રીતના નમદા આર્ટ બનાવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે તો રિસેન્ટલી ન્યૂઝમાં જોવા મળતું નામદા એક ગાલીચા અથવા ગાદલું જે છે તે ક્યાંનું છે તો તે છે જમ્મુ કાશ્મીરનું નેક્સ્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ ફેક્ચ્યુઅલ એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવે છે તો એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ ડીજી એફ ટી ઇઝ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ બેઝિકલી વિદેશ વ્યાપાર સાથે સંકળાયેલી આ એક સ્કીમ છે જે રેગ્યુલેટ કરવામાં આવે છે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ અહીંયા કસ્ટમ ડ્યુટીની વાત થઈ રહી છે પરંતુ આપણે આ ડિજિટ્સ યાદ રાખવાની જરૂર નથી યાદ રાખો ડીજીએફટી દ્વારા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ જે છે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે કયા કેન્દ્રીય મંત્રાલય દ્વારા સીઆરસીએસ આર સહારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે અહીંયા જોવો વર્ડ તમારી સામે છે સહારા સહારા જેને સાઉન્ડ કરે છે સહાય સહાય જેવું છે બીજું એક વર્ડ છે સપોર્ટ સમર્થન સો એન્ડ સો તો અહીંયા તમે ઇઝીલી તમારો જોબ ટીક કરી શકતા હતા સહકાર મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ કોપરેશન સહકારીતા મંત્રાલય તો સહકાર મંત્રાલય દ્વારા સહારા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે કયો દેશ ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર સમિટનું આયોજન કરી રહ્યું છે બેઝિકલી આ ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરની ફર્સ્ટ એવર સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે કઈ જગ્યાએ તો દિલ્હીમાં તો અહીંયા આન્સર બની જશે ભારત દ્વારા ફસ્ટ એવર ફૂડ રેગ્યુલેટર સમિટનું આયોજન કરવામાં આવે છે રિસન્ટલી ફૂડ ફોર હેલ્ધી ફૂડ ફોર ડિફેન્સ હેલ્ધી ફૂડ ફોર ડિફેન્સ નામક એક બુક રજૂ કરવામાં આવી હતી આ બુક કોણે રજૂ કરી હતી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ

પરંતુ તમે મને વિડીયો પોઝ કરીને જણાવો કે આપણે લેક્ચરમાં એક રાઈસ ચોખાની વાત કરી હતી આ રાઇસ જે છે તે આસામના હતા આ રાઈસ જે છે તે ડાયાબિટીસ સામે લડી શકે તેવા હતા માત્ર પ્રશ્ન એમ છે કે આ ચોખા રાઈસનું નામ શું હતું વિડીયો પોઝ કરીને કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો આઈ ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ કઈ સંસ્થા સાથે મળીને ઓઇલ સપ્લાય એન્ડ ડિમાન્ડ ડિમાન્ડ ડાયનેમિક્સ ટુ ટુ ઝીરો ટુ એટ નામક અહેવાલ રજૂ કર્યો છે તો અહીંયા આન્સર તમારો બની જશે પી ધેટ ઇઝ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ આ ગેસ મંત્રાલય અંતર્ગત આવે છે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ ગેસ બેઝિકલી પીપીએસી જે છે તેણે પીપીએસી અને ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ સાથે મળીને ઓઇલ સપ્લાય ડિમાન્ડ ડાયનેમિક્સ ટુ ટુ ઝીરો ટુ એટ નામક અહેવાલ રજૂ કર્યો છે તમે રિકોલ કરી શકો છો મલ્ટી ડિમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ કોણે રજૂ કર્યો છે આન્સર વિલ બી ક્યુ એન્ડ ડીપી મલ્ટિડિમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સમાં પંદર વર્ષમાં કેટલા લોકોને કેટલા મિલિયન લોકોને ભારતે ગરીબીમાંથી બહાર કાઢ્યા છે